નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગુજરાતી, જેની અંદર આપણે 24 પાઠ પૂર્ણ કરેલા અને ત્યારબાદ અમુક પ્રકારના વ્યાકરણલક્ષી મુદ્દા પણ જોયા. વ્યાકરણની પણ વાત કરી, એમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, શબ્દ સમૂહ, આ બધી ચર્ચાઓ કરી અને એના વિશે લખ્યું. અને હવે આપણે એના પછી નવો ટોપિક જોવાનો છે, સંજ્ઞા. સંજ્ઞા એટલે શું? તો કે જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કહે છે. જે શબ્દો દ્વારા, મતલબ જે પણ કોઈ પણ શબ્દ હોય એના દ્વારા કોઈ પણ વ્યક્તિની કે સ્થળની કે કોઈ પણ બાબતનો ખ્યાલ આવે એને સંજ્ઞા કહેવાય. અને સંજ્ઞાને નામ પણ કહેવાય, એક પ્રકારનું નામ એટલે સંજ્ઞા. બરાબર. તો આપણે અહીંયા જે સંજ્ઞા સમજવાના છીએ, પણ એ પેલા અહીંયા આ જે કાંઈ વિડીયોમાં બનાવું છું, આ બધું વ્યાકરણ તમારે તમારી પાકી બુકની અંદર વ્યવસ્થિત રીતે આમાંથી જોઈ અને લખવાનું છે. બરાબર. કે અહીંયા જે વસ્તુ આ સમજી આપણે વ્યાકરણ સમજીએ છીએ, આ વ્યાકરણ તમારે તમારી પાકી બુકની અંદર, ફેર બુકની અંદર વ્યવસ્થિત રીતે હું અહીંયા જે પ્રમાણે સમજાવું એ પ્રમાણે તમારે આ વિડીયોમાંથી જોઈ અને લખવાનું રહેશે. જેથી કરી અને આપણો જે સ્વાધ્યાયનો ચોપડો કમ્પ્લીટ થયો એવી રીતે વ્યાકરણની બુક પણ કમ્પ્લીટ કરવાની રહેશે. તો જોઈએ આપણે સંજ્ઞા. બરાબર. સંજ્ઞા એટલે કે નામ. હવે એમાં સંજ્ઞાના પ્રકાર, કે સંજ્ઞાના કેટલા પ્રકાર છે? તો કે 6 પ્રકારો છે. એમાં જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા. આ 6 પ્રકારની સંજ્ઞા. અને પરીક્ષાની અંદર, બોર્ડની અંદર તમારે 1 માર્કમાં આ સંજ્ઞા પૂછવામાં આવે છે. બરાબર. એમાં તમને ક્યારેક વાક્ય આપેલું હોય અને વાક્ય ઉપરથી તમને કોઈ એવો શબ્દ હોય કહેવામાં આવે, સંજ્ઞા ઓળખાવો. બરાબર. કયા એક શબ્દ આપેલો હોય અને શબ્દ ઉપરથી તમને કહેવામાં આવે કે સંજ્ઞા ઓળખાવો, એટલે આ રીતે પરીક્ષાની અંદર તમારે 1 માર્કમાં પૂછાય છે. જોઈએ આપણે પેલા જાતિવાચક સંજ્ઞા. બરાબર. તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આપણે આની વ્યાખ્યા લખીએ, જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા લખીએ પેલા, કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ કે જાતિનો બોધ થતો હોય, વર્ગ કે જાતિનો બોધ થતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. બરાબર. શું કીધું છે? જાતિવાચક સંજ્ઞા, કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખા વર્ગનો ક્યાંથી જાતિનો બોધ થતો હોય તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. બરાબર. જાતિવાચક સંજ્ઞા, તો કે એના ઉદાહરણ તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે આપણે આખી જાતિનો શબ્દ લઈ, દાખલા તરીકે પેન્સિલ. આ પેન્સિલ છે, પેન્સિલ, તો પેન્સિલમાં એક પેન્સિલ નથી પણ સમગ્ર પેન્સિલ આખી જાતિ આવી ગઈ છે, મતલબ બધી પેન્સિલનો સમાવેશ થાય છે. બરાબર. પછી આપણે એમ કહે ઘર, ઘર, ઘરની અંદર ખાલી એક જ ઘર નથી પણ બધા જ ઘરનો સમાવેશ થઈ જાય છે, એટલે એ આખા વર્ગનો સમાવેશ થાય છે. બરાબર. આપણે એમ કહે ગાય, આપણે એમ કહે ભેંસ, આપણે એમ કહે વિદ્યાર્થી, વિદ્યાર્થી, તો વિદ્યાર્થીની અંદર કોઈ વ્યક્તિગત નથી, એક આખી જાતિ દર્શાવવામાં આવી છે. ત્યારે એવા
સમૂહ ને અથવા એવા વર્ગ ને જાતિવાચક સંજ્ઞા કહે છે. સમજાણ બધાને બરાબર કે ભાઈ જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે કોઈ પણ શબ્દ દ્વારા આખા વર્ગનું આખી જાતિનો સમાવેશ થતો હોય તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. ચાલો ઓકે, આ પહેલો પ્રકાર આપણે સંજ્ઞા બરાબર. અને આજે તમારા વર્ગ બોર્ડમાં આપેલ છે, તમારે તમારી બાકી બુકની અંદર લખવાનો રહેશે. પેલા પ્રકાર લખવાનો, પછી એની વ્યાખ્યા લખવાની, અને પછી ઉદાહરણ કરી અને આની રીતે 4-5 ઉદાહરણ લખવાના. ઓકે, અને ત્યારબાદ આપણે બીજો પ્રકાર જોઈએ, વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર શું કીધું છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે કોઈ પદાર્થ સૂચવાનો હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. વ્યાખ્યા લખી, કોઈ ચોક્કસ પ્રાણી, વ્યક્તિ કે પદાર્થ સૂચવાતો હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. વ્યક્તિગત, અહીંયા આપણે આગળ જોઈએ આખો વર્ગ આખી જાતિ હતી, પણ અહીંયા બીજો પ્રકાર છે વ્યક્તિ છે, એટલે પછી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ પ્રાણી હોય, પણ હોય કોણ? વ્યક્તિગત. બરાબર, ઉદાહરણ તરીકે આપણે જોઈએ વિચાર આવશે. ઉદાહરણ દાખલા તરીકે હિમાલય, તો હિમાલય છે વ્યક્તિગત છે, એક જ છે. પણ આપણે પહાડો કીધા હોય તો પહાડ, તો પહાડમાં હિમાલયનો સમાવેશ થાય પણ વ્યક્તિગત નથી. બરાબર, આપણે એમ કે ગંગા, તો ગંગા છે નદી, તો એક જ છે. પણ આપણે એમ કીધું નદીઓ, નદી કીધી હોય નદી, તો નદીમાં તો દરેક નદીનો સમાવેશ થાય, પણ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા જોઈ રહ્યા છીએ, એટલે ગંગા છે વ્યક્તિગત, એક જ નદી છે. એટલે કહેવાનો મતલબ કે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર કોઈ ચોક્કસ વ્યક્તિ કે પ્રાણી કે કોઈ પદાર્થનું નામ સૂચવતું હોય તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. બરાબર, પછી આ સિવાય આપણે નામ લખીએ તો કે તાજમહેલ. બરાબર, તાજમહેલ. પછી અહીં લખીએ આપણે આવા તો ગિરનાર, ગિરનાર, કૈલાસ. આ બધા વ્યક્તિગત નામ છે, એટલા માટે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ઓકે, આ બે પ્રકાર સમજાવ્યા બધાને. બરાબર, અને હવે આ રીતે પહેલો પ્રકાર આ રીતે લખવાનો, પછી બીજો પ્રકાર એની વ્યાખ્યા, એનું ઉદાહરણ, અને હવે આપણે જોઈએ ત્રીજો પ્રકાર. ત્રીજો પ્રકાર એટલે કહેવાય ને કે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા જોઈએ. હવે આપણે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર કે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે કહેવાય ને કે એક પ્રકારનું કોઈ વસ્તુનું માપનું દર્શાવી શકાતું હોય, વસ્તુનું માપનું દર્શાવી શકાતું હોય, ગણી ન શકાય તેવા પદાર્થ. દ્રવ્યવાચક તો કે ગણી ન શકાય તેવા પદાર્થ, ગણી ન શકાય તેવા પદાર્થ દર્શાવતી સંજ્ઞા એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. ગણી ન શકાય તેવા પદાર્થ દર્શાવતી સંજ્ઞા અથવા નામ એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. હવે આપણે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો કે ભાઈ દ્રવ્ય એક પ્રકારનું પ્રવાહી, બરાબર, અને જેને આપણે ગણી પણ ન શકીએ, પછી એમાં
કઠોળ નો સમાવેશ થઈ જાય. દાખલા તરીકે ઘઉં ની ગુણી હોય તો એ કે આપણે એના ઘઉં એટલે કે ગણી નથી શકવાના, તો એ પણ દ્રવ્ય છે. બરાબર. પછી ધાતુ હોય, સોનું કે બરાબર લોખંડ કે ધાતુ, તો એ પણ દ્રવ્યમાં આવે. અને સાથે સાથે પ્રવાહી, પાણી, કેરોસીન ને આ બધું પણ, તેલ ને આ બધું પણ દ્રવ્યમાં આવે. તો ગણી ન શકાય તેવા પદાર્થો સૌથી સંજ્ઞા એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. અને હવે એના ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ તો કે પાણી, દૂધ, સોનું, લોખંડ, કેરોસીન. તો આ બધા શબ્દો પાણી છે, પાણીને આપણે ગણી શકીએ નહીં, દૂધને નહીં, સોનું નહીં, લોખંડ નહીં, કેરોસીન નહીં, મગ નહીં, અડદ, ચોખા. તો આ વસ્તુ જે ગણી ન શકાય અને દ્રવ્ય હોય, બરાબર, મતલબ પ્રવાહી સ્વરૂપે હોય, ધાતુ સ્વરૂપે હોય, એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વ્યાકરણની અંદર સંજ્ઞાની અંદર પેલી ત્રણ સંજ્ઞાને આપણે સમજ્યા. હવે આ ત્રણે ત્રણ સંજ્ઞા મેં તમને બોર્ડમાં પણ લખાવીને સમજાવી, અને તમારે આ જે વિડીયો છે આમાંથી તમારે જોઈ અને તમારે તમારી પાકી બુકની અંદર, ફેર બુકની અંદર આ ત્રણ પ્રકાર સુધી લખવાનું. કઈ રીતે? તો કે સંજ્ઞા, પછી સંજ્ઞા એટલે શું એની વ્યાખ્યા, પછી સંજ્ઞાના પ્રકાર લખવાના. સંજ્ઞાના પ્રકાર છે, છ પ્રકાર લખાઈ ગયા. બરાબર. પછી પેલો પ્રકાર જાતિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા અને ઉદાહરણ. પછી વ્યક્તિવાચક સંજ્ઞા, તો વ્યક્તિવાચક સંજ્ઞાની વ્યાખ્યા અને ઉદાહરણ. ત્રીજો પ્રકાર તો કે દ્રવ્યવાચક સંજ્ઞા, તો કે દ્રવ્યવાચક સંજ્ઞાની વ્યાખ્યા અને ઉદાહરણ. આ રીતે વ્યવસ્થિત તમારે તમારી પાકી બુકની અંદર લખી નાખવાનું છે અને પાકું પણ કરી નાખવાનું છે. આ સાથે આપણો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત.